અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્ડિયા ગઠબંધનની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્ડિયા ગઠબંધનની બેઠકનું આયોજન થયું, જેમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી સોળે કળાએ ખીલી ઉઠેલા હતા. અમરેલી લોકસભાની ચૂંટણી લડવા મુદ્દે વિરજીભાઈને ટોણો માર્યો હતો અને અમરેલી લોકસભા બેઠક વિરજી ટુમ્મરને લડવી હતી. જાહેર મંચ પરથી ધાનાણીએ વિરજી ટુમ્મરની જગ્યાએ જેનીબેન ટુમ્મર ઉમેદવાર બરોબર હોવાનું સમર્થકોને પૂછેલું હતું. કોંગ્રેસ હાઈકમાન્ડનો જેનીબેન ટુમ્મરનો નિર્ણય બરાબર છે, જેના જવાબમાં સમર્થકોએ રાજકોટ ધાનાણી લડે તેવી માંગ કરેલી હતી. પરેશભાઈ, તમે ચૂંટણી ના લડો, પણ ચૂંટણી જાહેર થાય તો ઠાઠણીમાંથી કૂદકો મારી જાય તેવા વિરજીભાઈ ટુમ્મરના નિવેદનને જાહેરમાં ધાનાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ સંગઠન નથી, કોંગ્રેસ આંદોલન છે. ધાનાણી પોતાની વિધાનસભામાં હાર મુદ્દે સાવરણાની સળીઓ વાગી તે માપ, પણ આ વખતે 24માં ઠોકી નાખજો. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પરેશ ધાનાણીએ નિશાને લેતા જણાવેલું હતું કે દેશની આઝાદીના ઇતિહાસ અને ભાજપ પેદા થયું ત્યારથી પ્રથમવાર સાંસદના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી, તે સી આર પાટીલ પ્રમુખ છે, તે આજની સ્થિતિનું પ્રતિબિંબ છે. દર વખતે આપણી મજા લેતા હતા, આજ કોંગ્રેસને તોડવામાં ખુદ એના ભાર તળે ભાંગી ગયું છે. અમે ના સાચવી શક્યા તે તમારાથી સચવાય, એમ કહી જવાહર ચાવડા સામે પરેશ ધાનાણીએ નિશાન તાકેલું હતું. કમલમના કાર્યાલયે દાવાનળ છે, કકળાટ છે. જેપી નડ્ડાની આગેવાનીમાં ઇચ્છુક ઉમેદવારોએ કાર્યાલય ખોલ્યા અને રાતે બુંગણ પણ સંકેલી લીધા. ભાજપ કાર્યાલયે તાળા લાગ્યા એ ભાજપની હારની નિશાની છે. ક્ષત્રિય સમાજની રૂપાલાની ટિપ્પણી મુદ્દે પણ આડકતરા પરેશ ધાનાણીએ પ્રહારો કરેલા હતા. અમરેલી જિલ્લાના 5 ભાજપના ધારાસભ્યો ફાંકા ફોજદારી કરે છે, પણ કોંગ્રેસે મંજૂર કરેલા કામોના ખાતમુહૂર્ત કરે છે. તમે કયો પાર્ટીએ નિર્ણય કર્યો એ બરાબર કર્યો છે કે નહીં, હમણાં રાજુ તમારે લડવા જવું પડે, એ બરોબર કીધું ભાઈ. આજ આજ હું તો ખાલી વિનંતી કરવા આવ્યો. 2024 ના રણ સંગ્રામમાં અમરેલીની લાડલી દીકરી લોકસભાના ઉમેદવાર તરીકે લડાઈ લડી રહી છે, એને નેતૃત્વ કરવાનું છે. આ લડાઈ જેની ઉંમરે નહીં, મારે તમારે સૌએ લડવાની છે. કોંગ્રેસ પક્ષના ગઠબંધનના બધા કાર્યકર્તાઓએ લડવાની છે, આમાં તમે સંમત છો? આ લડાઈ સત્તા માટેની લડાઈ નથી, આ લડાઈ સ્વાભિમાન માટેની લડાઈ છે. આ લડાઈ જેની ઠુમર દિલ્હીના દરવાજા ખખડાવશે એમાં કોઈ બેમત નથી, પણ આ લડાઈ કોંગ્રેસ પક્ષનો પાયાનો કાર્યકર્તા જે અહીં છેવાડે બુથ ઉપર સિપાઈ બનીને ઊભો છે ને, એના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની લડાઈ.